હવે વાત કરીએ જર્જરિત હાલતમાં ઓવરબ્રિજની. વડોદરાના રણોલી ગામથી આઈપીસીએલ કંપનીને જોડતો ઓવરબ્રિજ જર્જરિત હાલતમાં છે. 30 વર્ષ પહેલા બનેલ બ્રિજના તળિયામાંથી પોપડા પડી રહ્યા છે. બ્રિજ જર્જરિત હોવાથી સ્થાનિકોએ લોખંડની આડશ મૂકી અને રસ્તો બંધ કરી દીધો છે. મહત્વનું છે કે બ્રિજ પરથી દરરોજ 2-વ્હીલર 4-વ્હીલર સહિત હજારો વાહન ચાલકો પસાર થાય છે. આ બ્રિજ ક્યારે પડી જાય તેવી સ્થિતિ છે, કોઈ પણ સમયે ધરાશાયી થઈ શકે છે. છેલ્લા 8 વર્ષથી બ્રિજના એક તરફના ભાગનું સમારકામ ચાલી રહ્યું છે. સમારકામ ચાલી રહ્યું હોવાથી બ્રિજનો એક ભાગ બંધ કરાયો છે. આ બ્રિજ વાઘોડિયા વિધાનસભા વિસ્તારમાં આવે છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અથવા કોઈ અધિકારી ફરકતા પણ નથી તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. સ્થાનિકોએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે જ્યારે કોઈ દુર્ઘટના બનશે ત્યારે નેતાઓ અને અધિકારી ફરકશે. આ મામલે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યું કે બ્રિજની કામગીરી મામલે અધિકારીઓ સાથે વાત કરી છે. આગામી 2 મહિનામાં બ્રિજનું કામ પૂર્ણ થશે. વિરોધીઓને ચૂંટણી આવતા બ્રિજનો મુદ્દો દેખાયો છે. હું કોન્ટ્રાક્ટરને ઓળખતો નથી, આ શબ્દો સ્થાનિક ધારાસભ્યના. ડરવાનો એટલે કે જવાની બીક લાગે છે. કારે પડ્યાનું કોઈ નક્કી નહીં છે. મોડા મરી જાયનું કોણ જવાબદાર? બરાબર. આજે નાના છોકરા દૂધ લેવા જવાનું, નિશાળ જવાનું, ટ્યુશન જવાનું, કોઈ અમારા માટે રસ્તો જ નહીં. અમારી સોસાયટી માટે આવા જવાનો કોઈ રસ્તો નહીં. અત્યારે સાહેબ આ બ્રિજ પરથી પડ્યું આ બધું પડ્યું જો તમારા હોમે જ છે. આ તમારા હોમે જ જોવા જઈને મીડિયા વાળાને બોલાયા હતા કે ભાઈ આવીને કરતા રહ્યા. પછી એમને કહ્યું કે 10 દિવસમાં કામ ચાલુ કરશે, પણ કશું જ નહીં. બોલો, આ બધું પડ્યું. ધારાસભ્ય કોણ છે? મધુભાઈ શ્રીવાસ્તવ. કોઈ દિવસ નહીં આવ્યા સાહેબ, કોઈ દિવસ જોવાય, કોઈ અધિકારી નહીં આવવા તૈયાર. શું થયું છે? આ પડી ગયું તો કોઈ જોવા જ નહીં આવ્યા ને. એક તો લાગે છે, પણ કેટલા ટાઈમથી આ અમે બધાને કીધું છે અહીંયા, પણ કોઈ અહીંયા જોવા આવવા તૈયાર નથી. બીજું કે આ રોડમાં જ્યારે અમે આ હંગામો કર્યો હતો આના પહેલાં ન્યૂઝ ચેનલવાળાને બોલાયા, ત્યારે અહીંયા આવ્યા, એક દિવસ DCB આપ્યું, પછી કોઈ અહીંયા જોવા નથી આવતું. એન્જિનિયર એમ કહીને ગયો કે અઠવાડિયામાં બની જશે, પણ હજુ સુધી કોઈ આનું થયું નથી. આ બ્રિજ જે છે તમારો, એના પર તો કેટલા બધા વાહનો જાય છે. એક બાજુનો બંધ રાખ્યો છે, એક બાજુનો ચાલુ રાખ્યો, તો ક્યારે બી પડી જાય એવી સ્થિતિમાં છે? હા, પડી જાય એવી સ્થિતિમાં જ છે. અને આ બધા પોપડા પડતા જ રહેશે અહીંયા દરરોજ. અહીંયા અમારે ઉઠક બેઠક, અહીંથી આવવા જવાનો રસ્તો બી આ જ છે અમારો, પણ કોઈ અહીંયા જોવા તૈયાર નથી. ધારાસભ્ય તો અહીં કોઈ દિવસ જોવા જ નથી આવ્યા. ધારાસભ્ય કોઈ આવવા તૈયાર નથી. અને આ કેટલા ટાઈમથી આ બ્રિજ આવવાના કન્ડિશનમાં છે, બરોબર. અને અહીં અમારા છોકરા 40 વર્ષ જેવું થઈ ગયું છે આ બ્રિજને, પણ હજુ કોઈ કોન્ટ્રાક્ટવાળા આવતા નહીં. રિનોવેશનની વાત ચાલે છે ને કે રિનોવેશન એક બાજુનું ચાલુ છે, પણ હજુ લગીન કંઈ નહીં. 8 વર્ષ જેવું થઈ ગયું. આ રેલિંગો કેમ મૂકીને રસ્તો બંધ કર્યો? હા, ગાબડું પડી ગયું છે ને આને લીધે ઉપરથી. એટલે કોઈ જાય તો પડી જાય. હા, પડી જાય. નાના છોકરાઓ અમારા આવતા જતા હોય, બધા સ્કૂલે જાય, ટ્યુશને જાય. સરકાર પાસે શું માંગણી છે તમારી? સોસાયટી વાળાનું સરકાર પાસે શું માંગણી છે? સરકાર એટલે હવે શું કે તાત્કાલિક એનું તાત્કાલિક થઈ જાય એ અમે આશા રાખીએ છીએ. ખરેખર તો આ બ્રિજ એટલે ઇન્ડસ્ટ્રીયલ અને આજુબાજુના ગામનું હબ ગણાય. આ હાડ સમાન બ્રિજની વારંવાર ગામના તથા તમામ લોકોએ, ઇન્ડસ્ટ્રીઝવાળાઓએ હજારો વખત આ બ્રિજની રજૂઆત થઈ હશે કે ભાઈ આ બ્રિજનું સમારકામ જલ્દી કરાવો. માત્ર તમે જોયું હશે કે એક ટુકડાના બ્રિજનું સમારકામ કરવામાં જો 12-12 વર્ષ લાગતા હોય, અને આ વિસ્તારના ધારાસભ્ય જો એવું કહેતા હોય કે મેં વિકાસના કામો બહુ કર્યા છે, તો આપ શ્રી અહીંયા જોઈ રહ્યા છો કે આ વિકાસના કામો છે કે સીના કામો છે? ને, કામ તો ચાલુ છે, થોડું ઘણું ધીમી ગતિએ ચાલે છે, કેમ કે બ્રિજનો એક ભાગ જર્જરી થયો હતો, એને પાણી નાખ્યો છે, અને રાતે પડી બી ગયો હતો અગાઉ 3-4 વર્ષ 5-5-1 વર્ષ પહેલાં. એનું કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, અને અમે અધિકારીઓને, મિનિસ્ટરોને જાણ કરી છે. મિનિસ્ટરોએ ગ્રાન્ટ બી ફાળવણી કરી દીધી છે, અને કામ બી ચાલુ છે. કામ આજે અમને કેવડાયું કે 2 મહિનાના અંદર અમે પૂર્ણ કરીશું કામ. વડોદરા નજીક આવેલા રણોલી ગામથી આઈપીસીએલ તરફનો જતો જે રણોલી બ્રિજ છે તે જર્જરિત થયો છે, અને એટલો જર્જરિત થયો છે કે ક્યારે પણ બ્રિજ પડી જાય તેવી સ્થિતિ થઈ છે. અત્યારે અમે આ બ્રિજની ઉપર છે કે જ્યાં આપ જોઈ શકો છો કે આ જે રોડ છે તે રોડ પર અહીંયા રોડ પર ખાડા ખાડા જ જોવા મળી રહ્યા છે. વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. એક તરફ આ એક જ બાજુનો જે બ્રિજનો ભાગ છે તે ચાલુ રાખવામાં આવ્યો છે.
बाकी जे ब्रिजना बीजा तरफनो भाग छे तेने बंद करी देवामां आव्यो छे। अत्यारे जोई शको छो के वाहन चालको अहींथी पसार थई रह्या छे अने एक तरफनो जे भाग छे ते जर्जरित होवाना कारणे बंद करी देवामां आव्यो हतो अने भारधारी वाहनो पण अहींथी अवरजवर करवा माटे प्रतिबंध मुकवामां आव्यो छे, कारण के आ ब्रिज जर्जरित छे अने खुद जे अधिकारीओए आ बाबतनी नोटिस पण अहींया ચોંટાડી છે। જોઈ શકો છો કે અહીંયા કઈ રીતના માત્ર ફોર વ્હીલર અને ટુ વ્હીલર નીકળી શકે તે પ્રકારનો રસ્તો કરવામાં આવ્યો છે। સૌથી મહત્વની બાબત એ છે કે છેલ્લા 30 વર્ષ જૂનો આ બ્રિજ છે અને તેમાં 10 વર્ષથી તો સમારકામ ચાલે છે અને આજ દિન સુધી આ કામ પૂરું નથી થયું અને મંથર ગતિએ જે કામગીરી ચાલી રહી છે તેના કારણે અનેક સવાલો ઉઠવા પામી રહ્યા છે। લોકો જીવના જોખમે આ બ્રિજ પરથી પોતાના વાહન લઈને પસાર થઈ રહ્યા છે, કારણ કે ખુદ કાર્યપાલક ઇજનેરે પોતાની નોટિસ ચોંટાડીને કીધું છે કે આ બ્રિજ નબળો થઈ ગયો છે અને તેના કારણે ભારધારી વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પરંતુ સૌથી મોટો સવાલ એ જ થઈ રહ્યો છે કે શા માટે આ બ્રિજનું કામ વહેલી તકે નથી કરવામાં આવી રહ્યું, શું કોઈ દુર્ઘટના ઘટે અને મોટી જાનહાની સર્જાય તેની રાહ જોવામાં આવી રહી છે। વાત કરીએ તો વિધાનસભા વાઘોડે વિધાનસભામાં આ બ્રિજ આવતું હોય છે, જેના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પણ છે, ત્યારે મધુ શ્રીવાસ્તવ 35 વર્ષથી ધારાસભ્ય છે ત્યારે તેઓએ પણ શું કર્યું એ પણ સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। શા માટે મધુ શ્રીવાસ્તવે પણ અધિકારીઓ સાથે અને સરકાર સાથે લાયસન્સિંગ કરીને આ બ્રિજ કેમ વહેલી તકે નથી બનાવ્યો તે સવાલ પણ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। ત્યારે હવે લોકો પૂછી રહ્યા છે કે શું આ બ્રિજ પડી જશે, લોકો મરી જશે, પછી અધિકારીઓ અહીંયા ફરકશે, તેવા સવાલો પણ લોકો ઉઠાવી રહ્યા છે અને Z24 કલાક પણ પૂછી રહ્યું છે કે શા માટે આટલું જર્જરિત હાલતમાં હોવા છતાં પણ બ્રિજનું સમારકામ વહેલી તકે કેમ નથી કરવામાં આવી રહ્યું। કેમેરામેન જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ, Z મીડિયા, વડોદરા।